સૌને નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર એમ બી વેકરિયા, લેક્ચરર ડાયટ પોરબંદર. આપ સૌને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં વર્ષ 2017-18માં જે નિર્માણ કરી અને ડેવલપ કરેલો છે અમે રિસોર્સ રૂમ, તેની ગાઈડલાઈન આપવા માટે આપ સૌની ધ્યાન ઉપર લાવવા માંગુ છું. નમસ્કાર મિત્રો, ફરીથી હવે આપણે રિસોર્સ રૂમની અંદર આવી ગયા છીએ. રિસોર્સ રૂમની જે વિશેષતાઓ છે એના ઉપર નજર પાડીએ તો પહેલી વિશેષતા તો એ છે કે આ જે રિસોર્સ રૂમ ગત વર્ષે નિર્માણ પામ્યો છે એમાં સહભાગી તરીકે અમારા બંને પીઓન છે, અધ્યાપકો પણ સામેલ છે. વિશેષતા એ છે કે આ રિસોર્સ રૂમ ટોટલી જાતે બનાવેલો છે. તો પ્રથમ જોઈએ તો આ બુલેટિન બોર્ડ જે છે એ પણ કોઈ કારીગર દ્વારા નહીં, જાતે નિર્માણ કરેલો છે. અને ટોટલી અહીંયા જે નવા બુલેટિન બોર્ડ ઉપર જે નવા પ્રવાહો છે, પ્રયુક્તિઓ છે, પદ્ધતિઓ છે એને મૂકવાનો પ્રયાસ કર્યો છે. અને ગણિત મંડળ જે છે એની પ્રવૃત્તિઓ પણ દર મહિને બદલાવવામાં આવે છે. નીચે તરફ જોઈએ તો અત્યારના જે NCERT પાઠ્યપુસ્તક છે એના લર્નિંગ આઉટકમ એડવાન્સમાં મૂકેલા છે, જે ગત વર્ષે હજી આવવાના હતા અને પાઠ્યપુસ્તકની રચના કરવામાં આવી હતી. તો 1 થી ધોરણ 1 થી 8ના ગણિત વિષયના અને વિજ્ઞાન વિષયના લર્નિંગ આઉટકમ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. નમસ્કાર મિત્રો, ગણિત વિજ્ઞાન રિસોર્સ રૂમમાં આપણે બીજી વિશેષતા જોઈએ તો આ રિસોર્સ રૂમની અંદર પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના બાળકો તેમજ માધ્યમિક શાળાના ધોરણ 9 અને 10ના બાળકોને ઉપયોગી થાય એવા ગણિતની વિવિધ સંકલ્પનાઓ સમજવા માટે ગણિત મોડેલ દ્વારા કેવી રીતે ગણિતની સંકલ્પનાઓ સમજી શકાય એ માટે આ રિસોર્સ રૂમની અંદર કુલ 40 થી 50 જેટલા મોડેલ્સ મૂકવામાં આવ્યા છે. તો તમને હું એક ઉદાહરણ તરીકે તમારી સમક્ષ રજૂ કરું છું. ફોર એક્ઝામ્પલ, a + b² બરાબર a² + 2ab + b² આ કેવી રીતે મોડેલ દ્વારા સમજાવી શકાય તેનું મોડેલ તમારી સમક્ષ રજૂ કર્યું. તો આવા 40 થી 50 જેટલા મોડેલ દ્વારા આપણે બાળકો અને શિક્ષકોને સમજાવી શકીએ. તો આ રીતે આપણે વિવિધ મોડેલ મૂકેલા છે અને એ ઉપરાંત કોઈ પણ મુલાકાત માટે આવે અને કોઈ ન હોય ગેરહાજરીમાં પણ અહીંયા એવી ફેસિલિટી ઊભી કરવામાં આવી છે કે મોડેલની ગાઈડલાઇનની નીચે મોડેલ આપવામાં આવ્યું છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી એ પોતે જાતે મોડેલ બનાવી શકે, કરી શકે અને એની સંકલ્પના સમજી શકે. નમસ્કાર મિત્રો, ગણિત વિજ્ઞાન રિસોર્સ રૂમની અંદર હવે આપણે જોઈએ ત્રીજી વિશેષતા. તો અહીંયા તમે જોઈ શકો છો છામ કે ભારતના જે ફેમસ છે એના ગણિતશાસ્ત્રીઓના ફોટોગ્રાફ્સ હાઈલાઇટ કર્યા છે. અને પહેલી બાજુ તમે જોઈ શકો છો ત્યાં પણ ગણિતશાસ્ત્રીઓ ઉપરાંત વૈજ્ઞાનિકોને પણ ડિસ્પ્લે કર્યા છે કે જે ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો છે. આ રિસોર્સ રૂમની અંદર જોઈએ તો ટોટલ 150 જેટલા ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના ફોટોગ્રાફ્સ અને
એમની થીમ મૂકવામાં આવી છે કે કયા ગણિતશાસ્ત્રીએ કયા સબ્જેક્ટની અંદર શોધ કરી છે અને વૈજ્ઞાનિકોએ કયા વિષયની અંદર શોધ કરી છે. એક જ પ્રકારની થીમ આધારિત લગભગ 150 જેટલા વૈજ્ઞાનિકોની મહત્વની શોધ એક જ પ્રકારની થીમ ઉપર આધારિત ડિસ્પ્લે કરવામાં આવી છે.